नमो अरिहंताणम्, नमो सिद्धाणम्, नमो आयर्याणम्, नमो वज्जायाणम्, नमो लोए सव्वसाहुणम्। एसो पंच नमुक्कारो नमो नमः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्म भुव्रतां ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये। अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरं वीतराग विघ्न नमो ताहि जाते भये आत्मकल्याणनी विशेष आराधनानु पर्व श्री पर्युषण पर्व अथवा दस लक्षण पर्व तेनो मंगल प्रारंभ आज थी थाय छे। तो आ दिवसों में आपने शू करवाना छे, आराधना तो दरोज करिए छे, आराधना में जीवन तो जीववानो प्रयत्न आपणो छे, पण आ दिवसों में आपणे विशेष शुं करवाना छे ए विषय एक नानी नोंध बनावी छे, ते वाँची जाऊं छूं, जे नीचे पण मोटा बोर्ड पर लखेली छे। अंतरमां विशेषपणे विचारवी, पहला वाँचवी, जे विशेष अभ्यासी होय तेणे एनी कॉपी करवी अने एनो अर्थ विचारो। अत्यारे टूंकमां वाँची जईए छे, आखी नोंधा प्रमाणे छे। ओम श्री सर्वज्ञाय नमः, श्री सद्गुरुदेवाय नमः। पर्युषण पर्वना आ मंगल दिवसोमां आपणे शुं करीशुं? एक, प्रेम विनयनी वृद्धि द्वारा वात्सल्य भावनो विकास, जे छेल्ले दिवसे करीए छे ए पहले दिवसे चालू कर दिए। छेल्ले दिवसे शुं करीए छे? खमावीए छे बधाने। शा माटे? वात्सल्य भाव बन्यो रहे, कोईनी साथे कंई बोलवानुं थयुं, मनदुख थयुं होय तो ए आपणे एने खमावी दईए छे, एने वोसरावी दईए छे। प्रेम विनयनी वृद्धि द्वारा वात्सल्य भावनो विकास। बे, सतत क्षमावान रहीशू, गमे ते थाय क्रोध करीशू ज नहीं, क्रोध करीशू ज नहीं। त्रण, समयनो बराबर सदुपयोग करीने, समयनो बराबर सदुपयोग करीने, आठ दस बार के चौदह पोतपोतानी शक्ति प्रमाणे एटला कलाकनी साधना करीशु। 24 कलाक छे आपणी पास, एमांथी
કોઈક આઠની કરે, કોઈ દસની કરે, કોઈ બારની કરે, કોઈ ચૌદની કરે, એથી વિશેષ કરે એ તો લોકોત્તર પુરુષ કે જે ઊંઘે પણ નહીં ને આહાર પણ ન લે. એ વાત આપણા બધા માટે નથી, સામાન્ય. સમયનો બરાબર સદુપયોગ કરીને 8, 10, 12 કે 14 કલાકની સાધના કરીશ. 4. ઇન્દ્રિય સંયમ માટે ઉણોદરી, રસ પરિત્યાગ, એકાસણું, બેસણું, ઉપવાસ, અઠમ કે અઠ્ઠાઈ પોતપોતાની શક્તિ પ્રમાણે ભાવપૂર્વક આત્મશુદ્ધિ અર્થે કરીશું. વસ્ત્રો તદ્દન સાદા, ફૂલ અત્તર સુગંધી સાબુનો ઉપયોગ આટલા દિવસ માટે નહીં. પ્રભુ ભક્તિ, સ્તવનો, સ્વાધ્યાય, પ્રાર્થના, ધ્યાન વગેરે સિવાય બીજી કોઈ વાતો બને ત્યાં સુધી નહીં કરીએ, અને કોઈ કરે તો સાંભળીશું પણ નહીં. અનિવાર્ય સંજોગ હોય તો બહાર જઈને કરી આવવી. 5. પેલો ઇન્દ્રિય સંયમ થયો. મનોજય માટે સતત મંત્ર જાપ, મનોજય માટે સતત મંત્ર જાપ, વારંવાર પ્રભુ, ગુરુ, આત્માનું સ્મરણ અને સમય સમયની નિયત સાધનામાં ટાઈમસર હાજર થઈ જવું. સમય સમયની નિયત સાધનામાં ટાઈમસર હાજર થઈ જવું. 6. થોડું લાંબા ગાળાનું છે. હવે 50 વર્ષની ઉપરના ભાઈ બહેનોએ નિવૃત્તિ ક્ષેત્રમાં અમુક દિવસો રહેવાનો નિયમ લેવો. 50 વર્ષની ઉપરના ભાઈ બહેનોએ નિવૃત્તિ ક્ષેત્રમાં અમુક દિવસો રહેવાનો નિયમ લેવો. 40 વર્ષની ઉપરના ભાઈઓએ 10 થી 20 દિવસ તીર્થયાત્રા અથવા સત્સંગ કરવાનો નિયમ લેવો. 30 વર્ષની ઉપરના ભાઈઓ બહેનોએ નિયમિત વાંચન અને ભક્તિ કરવાનો નિયમ લેવો. 30 વર્ષની નીચેનાઓએ વાંચન કરવાનો, મંદિર અથવા ધર્મસ્થાનકમાં 1 વાર દિવસમાં જવાનો, અને ઘરમાં પણ કુટુંબ અને બાળકો સાથે થોડી ભક્તિ, સંગીત અને મા બાપ સાથે પ્રાર્થના, વડીલોને પાયલાગણ અને ગુટકા અને તમાકુ નહીં ખાવાનો નિયમ લેવો. અહીંયા એમ માની લેવામાં આવે છે કે બધા આર્ય સત્પુરુષો છે એટલે દારૂ આદિની વાત અહીં કરી નથી. એ તો આપણે આર્ય સજ્જનોમાં એવું બધું તો હોય નહીં, પણ આ નવું જે ઘૂસ્યું છે બે દૂષણો, એક ટીવી જોવું એટલે આપણે હેડલાઇન્સ કે આપણા ધંધા અંગેની વાત, બીજું જોવાની જરૂર નથી. મોટા હોય ખાસ 40 ઉપર, અને એક આ ગુટકા અને પાન, એનાથી એસ્ટાબ્લિશ થયેલું ઓરલ કેન્સર મોટા પ્રમાણમાં, એ 8 થી 10 ગણું ઘણી સંખ્યા છે. ગુટકા પાન 5 વર્ષથી 7 વર્ષ ખાય એને મોંનું કેન્સર થવાના ચાન્સ બીજા બધા કરતાં 10 ગણા છે. તે ઉપરાંત બીજી પણ જે એની આડપેદાશ, આડઅસરો છે એ જુદી. તો 30 વર્ષની નીચેનાઓએ વાંચન, મંદિર, ધર્મસ્થાનક અથવા ઘરમાં બાળકો સાથે અથવા મા બાપ સાથે ભક્તિ સંગીત કરવું, પ્રાર્થના કરવી, વડીલોને પાયલાગણ નિયમિત કરવું અને ગુટકા તમાકુનો ઉપયોગ ન કરવો, તથા અમુક અમુક પર્વના દિવસોમાં સાધના માટે જવું. દિવાળી, પર્યુષણ, પોતાનો જન્મદિવસ, કંઈ જ્ઞાન પંચમી, કંઈ આત્મસિદ્ધિ રચના દિન કે દેવ દિવાળી, કૃપાળુજીનો જન્મદિવસ વગેરે, એવા કંઈ પણ બીજા પર્વ હોય એ દિવસે દર્શન કરવા, પોતાના ઘેર નહીં, પોતે દરરોજ જતો હોય એ મંદિરમાં નહીં, દૂર. સાત, સ્વચ્છતા, ભોજનશાળા, આશ્રમ, વડીલોની સેવા,
અન્ય મુમુક્ષુઓને ઉપયોગી થવા માટે સ્વાશ્રય અને સેવામાં તત્પર રહીશું. સ્વાશ્રય કેળવીશું અને સેવામાં તત્પર રહીશું. શેની સેવામાં? આગળ કહ્યું, સ્વચ્છતા, ભોજનશાળા, આશ્રમ, વડીલો, વૃદ્ધો અને કોઈને માંદગી આવી હોય તો તે પણ સમજી લેવી. અન્ય મુમુક્ષુ સર્વ તેમને ઉપયોગી થવા માટે સ્વાશ્રય અને સેવા તત્પરતા. 8. પૂરી શક્તિ લગાવીને લોભ ઘટાડવા માટે દાન પ્રવાહ પૂરજોશથી વહેવડાવીશું. લોભ કશાયની મંદતા સંતોષનો વિકાસ. 9. દિવ્ય અને શાંતિમય જીવન જીવવા અને જિંદગીની કેડી બદલવા પૂજ્યશ્રી પાસેથી અંગત માર્ગદર્શન વ્યક્તિગત સ્તરે મેળવીશું. આ દિવસોમાં સમય ઓછો હોય, અન્ય સમય દિવ્ય અને શાંતિમય જીવન જીવવા અને જિંદગીની કેડી બદલવા પૂજ્યશ્રી પાસેથી અંગત માર્ગદર્શન મેળવીશું. સૌ કોઈને સુખ શાંતિ, આનંદ મંગળ અને કલ્યાણની પ્રાપ્તિ થાઓ. સાથે બોલીએ, સૌ કોઈને સુખ શાંતિ, આનંદ મંગળ અને કલ્યાણ એ બધાની પ્રાપ્તિ થાઓ એવી ભાવના કરીએ છીએ. પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ. આ નોંધ વગેરે નીચે બોર્ડ પર લખ્યા છે. જે ગંભીર સાધના કરી પોતાના જીવનને જલ્દીથી મોક્ષ માર્ગી બનાવવા માંગતા હોય તેમણે એને અનુસરવા માટે પ્રયત્ન કરવો. હવે આપણે સ્વાધ્યાયનો પ્રારંભ કરીએ છીએ. અવલંબન છે શ્રી આત્માનુશાસન ગ્રંથનું નામ છે, સતશાસ્ત્રનું નામ છે. યથા નામ તથા ગુણ, અથવા યથા ગુણ તથા નામ. આત્માનુશાસન એટલે શું સમજવાનું? અનુશાસન એટલે રાજ્ય, હકુમત. અને આત્મા એટલે આપણું મૂળ સ્વરૂપ, આપણું મૂળ સ્વરૂપ. આચાર્ય શ્રી ગુણભદ્ર સ્વામીએ લગભગ 1100 વર્ષ પહેલા આ ગ્રંથની રચના કરેલી છે. એમને વિશે કંઈ કહેવું એ આપણી શક્તિની બહાર છે. ખરેખર તો કોઈ પણ મહાજ્ઞાની પુરુષનું વર્ણન તેમના ગુણો આપણે ગાઈ શકતા નથી. કારણ કે જ્યાં શુદ્ધાત્મા પ્રગટ થયો ત્યાં આગળ સર્વ પ્રકારનું સુખ, શાંતિ, સંપત્તિ, કલ્યાણ, મંગલ વધતી વધતી સર્વ પ્રકારની સમાધિ અને મોક્ષનો અનંત આનંદ અલ્પકાળમાં પ્રગટે છે. એવો નિયમ છે. તો એવા જે શ્રી ગુણભદ્ર આચાર્ય, તેઓ જિનસેન વન એના પટ્ટ શિષ્ય હતા. જિનસેન વન એટલા માટે કે બીજા જિનસેન પણ થયા છે. આચાર્ય જિનસેન, જેમણે ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ જે 5 કે 7 ગ્રંથો છે, જેમાં ભારતીય સંસ્કૃતિમાં રામાયણ આવે, મહાભારત આવે, ભગવદ્ગીતા આવે, ઉપનિષદ આવે, એમ મહાપુરાણ પણ આવે. એ મહાપુરાણના રચયિતા શ્રી જિનસેન આચાર્ય, તેના પટ્ટધર શ્રી ગુણભદ્ર સ્વામી, એમણે 270 શ્લોકની અંદર
आ ग्रंथनी रचना करीने आपणा जेवा जीवोने जो कि आपणी बहु लायकात नथी पण आपणे खेंचीने लायकात प्रगट करीए। आ ग्रंथने समझवा माटे आपणे पूरा लायक तो नथी पण एम समझो के सेकंड क्लास स्टूडेंट छीए। केवा सेकंड क्लास स्टूडेंट छीए तो जोर करी अने फर्स्ट क्लास थवानो प्रयत्न करीशुं के जेथी हवे शास्त्र चालू थाय। आत्मानुशासन अत्यारे आपणा जीवनमां शुं चाले छे? इंद्रियानुशासन अने बीजुं चित्तानुशासन। अत्यारे आपणुं जीवन केवुं चाले छे? દરેકે પોતે વિચાર, સાહેબ માર્ચ મહિનાનો એન્ડ આવે ને એટલે મારે ઘેર હાફૂસ કેરીના કરંડિયા સિદ્ધ રત્નાગીરીથી આવી જાય। કોનું અનુશાસન ચાલે છે? આનું। સાહેબ અમારે કોઈ ગાડી એક વર્ષથી વધારે નહીં ચલાવવાની। તો ગાડી ઘણી ઇન્દ્રિયોનું પોષણ કરનારી છે, એનો રંગરૂપ જોઈને, એની સીટ જોઈને, એમાં નવી હવા એર કન્ડિશનર બધું મૂકે એટલે સ્પર્શેન્દ્રિયનો વિષય થાય, એમાં પાછો પેલું સાંભળવાનું મૂકે એટલે એ થાય છે, અને વળી હવે તો ટીવી મૂકવાના છે અને ટેલિફોન પણ મૂકવાના છે। હરિઓમ તત્સત જેવું છે। આપણા જીવનમાં શું ચાલે છે? ચિત્તાનું શાસન। મને આઈસ્ક્રીમ ખાવો છે, 11 વાગે વિચાર આવે એટલે આઈસ્ક્રીમ ખાવા જાય। આપણા જીવનમાં ઇન્દ્રિયો અને મનજી ભાઈ એનું રાજ્ય ચાલે છે। એ બંનેને જીતવા માટે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ મોક્ષ માળાનો 68મો અને 100 લેસન નંબર 68 એન્ડ લેસન નંબર 100 100મો પાઠ લખેલા છે, ત્યાંથી વિસ્તારથી વાંચવું। અત્યારે તો આપણે ટૂંકમાં ચાલીએ છીએ એટલે હવે શું કરવું છે? ઘણા દી ઇન્દ્રિયોએ રાજ્ય કર્યું, ઘણા દી ચિત્ત એટલે મનજીભાઈએ રાજ્ય કર્યું, હવે હું મારા જીવનમાં મારું રાજ્ય સ્થાપવા માંગુ છું। હવે મારા જીવનમાં મારું રાજ્ય સ્થાપવા માંગુ એટલે શું? હું સ્વાધીન થવા માંગુ છું, મારે ગુલામી જોઈતી નથી, મારે સ્વાધીનતા જોઈએ, મારું જીવન સ્વાધીન બને એ માટે મૂળ તો ઋષભદેવ ભગવાને પહેલા બીજા જ્ઞાની આચાર્ય ભગવંતને તીર્થંકર ભગવાને કહ્યું, પછી મહાવીર ભગવાને કહ્યું, એ પછી શુદ્ધકેવળી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું, તે પરંપરાથી આચાર્ય આપણને કહે છે કે તારા જીવનમાં હે ભાઈ હવે તું સ્વતંત્રતા ગુલામી મૂકી દે, હે ભાઈ હવે ગુલામી મૂકી દે, કેટલા દી નોકરી કરી, નોકરી 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 નોકરી, હવે તો કઈ સ્વાધીન, ઘરનો વેપાર કર, ઘરનો વેપાર કર, સ્વાધીન થાય એમ આપણને કહે આત્મ અનુશાસન। જે જીવનમાં આત્માનું કલ્યાણ થાય, આત્માની શુદ્ધિની મુખ્યતા હોય, આત્મા મોક્ષ માર્ગે આગળ ચાલે, આત્મા શાંતિનો અનુભવ કરે અને આજુબાજુવાળા પણ શાંતિનો અનુભવ કરે। જાદુ છે ભગવાન, ભગવાન જાદુગર છે મોટા, એકલા પોતે આનંદ નથી ભોગવતા, આનંદ આનંદ એમની આજુબાજુ પણ જે હોય તે બધાને શાંતિનો અનુભવ થાય છે। એવા મહાન તીર્થંકર ભગવાન અને એવા મહાન આચાર્યાદિક મહાપુરુષો છે। એટલે એવું ન સમજવું કે સાહેબ આપણે આ તો પોતાનું કરીને બેસી ગયા, લો સમાજનું કલ્યાણ તો કંઈ કરતા નથી, કંઈ જ્ઞાતિનું કામ તો કરતા નથી, કઈ બીજું પ્રભાવનાનું કામ તો કરતા, ભાઈ એ તો ઓટોમેટિક થાય, એવું બધું ઓટોમેટિક થાય, એવો કરવાનો કર્તૃત્વભાવ જ્ઞાનીને હોતો નથી, કર્તૃત્વભાવ જ્ઞાનીને હોતો નથી। તો એ વાત અહીંયા આપણને કહે છે કે
આત્માનું શાસન આપણા જીવનમાં પ્રગટે એ માટે આપણે શું કરવું એનું આપણે પહેલાં એના ઘણા શ્લોકો વાંચ્યા હતા, પરંતુ છેલ્લા બે શ્લોકોનું ગુજરાતી હું વાંચી જાઉં છું, કારણ કે જરા માર્મિક છે અને ઠપકો પણ છે, રિબ્યુકિંગ છે, અને ત્રીજું આપણી ઓટોબાયોગ્રાફી આચાર્ય ભગવાન જાણે છે એ આપણને કહે છે કે અધિજ્ઞાની હતા કે જે હોય તે એ તું વાંચ, સાંભળ, સાચું હોય તો માનજે અને ખોટું હોય તો પેન્ડિંગ ફાઇલમાં મૂકી દેજે. આપણી બધાની ઓટોબાયોગ્રાફી આચાર્ય ભગવાન જનરલ કહે છે, સ્પેશિયલ દરેકની જુદી જુદી નહીં, આપણા બધાની. આપણું જીવન કેવું ગયું, આપણે અત્યાર સુધી શું કર્યું એની ઓટોબાયોગ્રાફી આચાર્ય દેવ આપણને કહે છે. એ પ્રેરક હોવાથી, માર્મિક હોવાથી, ઠપકાવાળી હોવાથી અને સાથે સાથે આપણા પોતાના જીવનની હકીકત હોવાથી આપણે વાંચવી અને સમજવી યોગ્ય છે. માત્ર ગુજરાતી પદ્ય ગાથા 89 અને 90, શ્લોક સંખ્યા 89 અને 90, પાનું એટલા માટે નથી કહેતો કે જુદી જુદી આવૃત્તિમાં પાનું જુદું જુદું છે, આ આવૃત્તિમાં 57મું પાનું છે પણ નવીમાં જુદું હોય 51. 89 અને 90 માત્ર સાંભળવાનું છે. આપણને આચાર્ય દેવ આપણી ઓટોબાયોગ્રાફી ટૂંકમાં સંભળાવે છે. તું બાળ કાળે વિકલ અંગે હિતાહિત ન જાણતો ત્યમ યૌવને કામાંધ કામિની તરુવન માર જળતો વય મધ્યમાં ધનની તૃષાથી ખિન્ન પશુ કૃષ્યાદિથી વૃદ્ધત્વમાં તું અર્ધ મૃત ક્યાં ભવ સફળતા ધર્મથી. એની એ વાત ફરીથી કહે છે જુદી રીતે. રે બાળ કાળે અહિત વિધિ કૃત સ્મરણ ને પણ યોગ્ય નહી ધન કાજ દુખો મધ્ય વયમાં વિધિ થી શા પામ્યો નહી વૃદ્ધત્વમાં દંતાદિ તોડી પરાભવ કર તું અતિ એ અદય વિધિ વશ ચાલવા ઈચ્છે હજુ શું દુર્મતી. જો સમજવું હોઈએ તો સાનમાં સમજી જઈએ, બાકી જો ચાર પગવાળા પેલા હોય છે એ પણ ઘણા નમક હલાલ હોય છે, હોંચી હોંચી કરે છે, એવા હોઈએ તો ડફણા મારે તો પણ પાછા સમજે નહીં. આપણે જેવા હોઈએ તે પ્રમાણે આગળ આપણે આપણી જાતને સંભાળી લેવી અને આપણા જીવનને દિવ્ય દિશામાં લઈ જવા પ્રયત્ન કરવો એમ જ્ઞાની આચાર્ય ભગવાન આપણને ઠપકો આપીને પણ છેલ્લો શબ્દ મૂક્યો તે જાણી લઈએ. દુર્મતિ, ખોટી મતિ, ઊંધી બુદ્ધિથી, ઊંધી સમજણથી આપણે આવું કર્યું. હવે આપણી બુદ્ધિ સુધારીએ, આપણી બુદ્ધિને નિર્મળ કરીએ અને આપણા જીવનમાં હવે આત્માનું રાજ્ય આવે. આત્માનું રાજ્ય શું છે એ ધીમે ધીમે બતાવશે, ન હોય તો સત્પુરુષ પાસેથી અને સતશાસ્ત્ર દ્વારા. આત્માનું શાસન એટલે આત્માનું રાજ્ય જીવનમાં હોય તો શું કરવું જોઈએ એ આપણે હમણાં 9 મુદ્દા વિચાર્યા, એવા બધા મુદ્દા અનુસરીએ તો આપણને સ્વાધીનતા પ્રાપ્ત થાય.
આપણા જીવનમાં જે અત્યારે આપણે ગુલામ બની ગયા છીએ, ઇન્દ્રિયોના અને મનના એ ગુલામીમાંથી છૂટી જઈએ અને સ્વાધીન અતિન્દ્રિય આનંદ ધીમે 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 આપણા જીવનમાં પ્રગટે, આ ભાવમાં જેટલો પ્રગટે તેટલો, અને પછી એક બે ભાવમાં પૂરો કરીને પરમાત્મ પદની પ્રાપ્તિ કરી લઈએ એવો આપણે બધાએ અંતરમાં આજે નિશ્ચય કરવો, ગાંઠ વાળવી, સંકલ્પ કરવો, દ્રઢપણે ભગવાનને કહેવું. હમણાં બોલ્યા હતા પૂજા, બોલ્યા ને મેં, ઓર નિશ્ચિત તેરે સદૃશ પ્રાપ્ત પદ કરુંગા, એમ આપણે હમણાં જ થોડી મિનિટ પહેલા બોલ્યા. यह अर्घ समर्पण करके प्रभु निज गुण का अर्घ बनाऊंगा और निश्चित तेरे सदृश प्रभु अरहंत अवस्था पाऊंगा और निश्चित तेरे सदृश प्रभु अरहंत अवस्था पाऊंगा. आ बोलता मात्र भावुक थवानू नथी, आ तो અલ્ટિમેટ પ્રપોઝિશન છે. એ પ્રાપ્ત કરવા માટે પહેલા મુમુક્ષુ બનવું પડશે, પછી ઉત્તમ મુમુક્ષુ બનવું પડશે, પછી આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા બનવું પડશે, ત્યાર પછી સાચા શ્રાવક બનવું પડશે, ત્યાર પછી સાચા મુનિ થવું પડશે, અને તે મુનિપણું જ્યારે પરિપક્વ થાય ત્યારે અરિહંત પદ પ્રાપ્ત થશે, પરમાત્મા પદ પ્રાપ્ત થશે, આપણે પરમાત્મા થઈ જઈશું. માટે એ આપણો અલ્ટિમેટ ગોલ છે. પણ અલ્ટિમેટને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં તો વર્તમાનને યોગ્ય પુરુષાર્થ કરાય, યાદ રાખો. ડોન્ટ બી થિયોરિટિકલ. ભગવાન પ્રયોગવીર છે, ભગવાન અને જ્ઞાનીજનો પ્રયોગવીર છે, એ પોથી પંડિત નથી. ગમે તેમ બોલી ગયા, એમ નથી. પૂર્ણ પદનો લક્ષ્ય રાખીને વર્તમાનમાં મારું જીવન અત્યારે શું કરવું, આજે શું કરવું, કાલે શું કરવું, એમ ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે પોતાનું જીવન આપણે તપાસીશું, આપણા ભાવો આપણે તપાસીશું, આપણી વાણી ઉપર આપણે નજર રાખીશું, અને આપણા શરીરની ક્રિયા પર પણ નજર રાખીશું. એને એવી બનાવીશું કે જેથી તે આપણને મોક્ષ માર્ગમાં લઈ જાય, મોક્ષ માર્ગમાં બાધક બને નહીં. તો એ પ્રમાણે એટલી વાત આપણને કહે છે. માત્ર ઇન્ટ્રોડક્શન કરી લઈએ. શ્લોક સંખ્યા 51, સંસ્કૃત માત્ર સાંભળવાનું છે. अशिरोत्रीव तिरस्कृता पर तिरस्कार श्रुते नाम श्रुते चक्षुर्वेक्षितुम अक्षमं तव दशां दुष्यामि मान्द्यं गतं भीत्येवामि मुखान्तकादतितरां कायोऽप्ययं कम्पते નિષ્કંપસ્ત્વમહો પ્રદીપ્ત ભવને પ્યાસે જરા જર્જરે. એક એક લીટી ઝીલીએ. હરિગીત છંદ છે એટલે બોલતા ફાવશે. એક એક લીટી જેમ બોલાવવામાં આવે એમ ઝીલીએ. પરકૃત નિંદા સુણી ન શકતા કાન નષ્ટ થયા ખરે
पर कृत निंदा सुनी न सकता कान दुर्दशा निंदन जोई सकता चक्षु अंध थया अरे दुर्दशा निंदन जोई सकता चक्षु अंध थया यम निकट जो ता भय थि कंपे शरीर तारू जो अति यम निकट जोता भय थि कंपे शरीर तारू निष्कंप तू त्या जरा जर जर घर बड़े कर हित रति निष्कंप तू त्या जरा जर जर घर बड़े कर हित रति। आगली बे गाथाओ मा ऑटोबायोग्राफी कही अने आ श्लोक में वर्तमान अवस्था महाकवि छे पोते पोते महाकवि छे वक्रोक्ति अलंकार थी कहे छे आपना जेवा मूढ जीवो ने पेला उंदर भाई होय ने उंदर भाई करडे पण पछी फूक मारे बटकू भरे पाछा फूक मारे बटकू भरे એટલે બટકું ભરવાથી થોડું દુખે ત્યાં તો પાછી ચાર પાંચ ફૂક મારે એટલે આને કઈ ખબર પડે નહીં એમ આચાર્ય ભગવાન આપણા હૃદયને એકદમ ઠેસ પહોંચાડવા માંગતા નથી અને છતાં પણ ઠેસ પહોંચાડવા માંગે પણ છે તો વક્રોક્તિ અલંકારથી આપણને શું કહે છે સાહિત્યિક છે વાંધો નહીં હે વૃદ્ધ તારા કાન બીજાઓના નિંદા વાક્યો સાંભળવાની અનિચ્છાથી તિરસ્કૃત અર્થાત નષ્ટ થઈ ગયા છે બહેરા થઈ ગયા છે કાન કેમ બહેરા થયા એમ કે છે કાન એમ કે છે કે આ આખો દિવસ તું બીજાની પંચાત કરી નિંદા કર્યા કરે છે મારે સાંભળવું જ નથી જા આ કાન જાણે આપણને એમ કહે છે કે તું આખો દિવસ બીજાની નિંદા સાંભળ્યા કરે છે પણ હવે હું નિંદા સાંભળી સાંભળીને થાકી ગયો છું એટલે કાન હડતાળ પર ગયા આ પેલા બેંકોના કર્મચારીઓની હડતાળ ચાલે છે ને એ તો બીજા કારણસર ચાલે છે પણ અહીંયા આ કાન એમ કહે છે કે તું આખો દાડો શું બીજાની નિંદા સાંભળ્યા કરે છે જો આવું ત્યારે કરવું હોય તો જા હું હવે સાંભળવાનો તો મહાકવિ છે મોટા પુરુષ છે દરેક રીતે મોટા પુરુષ છે બીજાઓના નિંદા વાક્યો સાંભળવાની અનિચ્છાથી સાંભળી સાંભળીને હવે કાન થાકી ગયા કઈ આપણી શક્તિ નથી વધારે તો કોકના થોડાક સદગુણ જોવા અને કોઈ બહુ નિંદા કરે તો ત્યાં આપણે બેસવું નહીં એમાં ટાપસી પુરાવવી નહીં છતાં એ નિંદા ચાલુ રાખે તો ધીમે રહીને આપણે કેવું મારે જરા બીજું કામ છે નિંદા પોતે તો કરવી નહીં પણ બીજા નિંદા કરે તે સાંભળવી નહીં એને કેવું ભાઈ જવા દો ને આપણે શું કામ છે પણ છતાં એને નિંદાનો રસ બહુ આવ્યો હોય ને નિંદા ચાલુ રાખે તો આપણે શું કરવું પ્રેમથી કેવું મારે જરા બીજું કામ છે ને હું જાઉં છું જો સમજે તો સમજી જાય કે આમને નિંદા સાંભળવામાં રસ નથી અને એમ પણ કહે છે કે આ નિંદા કરવી એ યોગ્ય નથી દુર્ગુણથી આપણે બધાય ભરેલા છીએ આપણે બધાય દુર્ગુણથી ભરેલા છીએ માટે આપણે હંમેશા કોઈ પણ મુમુક્ષુ સજ્જન સંત ધર્માત્માની વ્હાઈટ સાઈડ જેટલી જોવાય એટલી જોવી બ્લેક સાઈડ દેખાઈ જાય તો મનમાં ગળી જવી વ્હાઈટ સાઈડ એટલે જે સારી સાઈડ હોય ગુણો હોય સદગુણો હોય તે જોવા અને એને અનુમોદવા અને કદાચ કોઈ એકાદ બે દુર્ગુણ હોય કે બીજા દુર્ગુણ હોય તો આપણા ખ્યાલમાં આવી જાય પણ એને પછી કેવું આપણે આપણા મનમાં રાખવા નથી બીજાના દુર્ગુણો વારંવાર જોવાથી અને એનો વારંવાર વિચાર કરવાથી આપણા જીવનમાં પણ એ દુર્ગુણો પ્રગટે છે વેરી ઇમ્પોર્ટન્ટ આપણે બીજાના દુર્ગુણો જોયા કરીએ
અને એ દુર્ગુણોનો વિચાર કર્યા કરીએ તો એ દુર્ગુણો આપણને ખબર ન પડે એવી રીતે આપણા જીવનમાં ઘૂસી જાય છે. બેકડોર એન્ટ્રી, આપણને ખબર ન પડે. છ મહિના બાર મહિના થાય એટલે આપણામાં એ બધા દુર્ગુણો આવી જાય. માટે તો કે હે ભાઈ, તારા કાન બીજાની નિંદા સાંભળી સાંભળીને એટલા બધા થાકી ગયા કે હવે હડતાળ પર ગયા છે, માટે તારા કાન સાંભળતા નથી. આગળ કહે છે, નેત્રો તારી દયાજનક અવસ્થા દેખવામાં અસમર્થ હોવાથી અંધપણાને પામ્યા છે. આંખે દેખાતું કેમ બંધ થયું? કંચન જેવી તારી કાયા, તું જ્યારે બહાર નીકળતો ત્યારે ધરતી ધ્રુજતી હતી. અને દરેક કોઈ પણ જુઓ કે સાહેબ આ પેલા ભાઈ તો જુઓ, એમની મૂછો તો જુઓ. હા સાહેબ, એમના વાળ પટિયા બટિયા કેવા પડે સાહેબ, એમના કપડાં બપડા કેવા છે. આવી રીતે લોકો તારી સામે જોતા, પણ અત્યારે તને જોઈને લોકોને ચિત્રી ચડે છે. એટલું તારું કદરૂપું શરીર થઈ ગયું છે, આંખો વાંકી, કરચલીઓ પડી ગઈ, તેજ જતું રહ્યું, અને શરીર પહેલા ધરતી ધ્રુજતી હતી ને હવે તારું શરીર ધ્રુજે છે. પહેલા તું ચાલે ને ધરતી ધ્રુજતી હતી, હવે ધરતી સ્થિર છે ને તું ધ્રુજે છે. એનું કારણ પણ બતાવશું હું અહીં આગળ. એટલે આંખો કહે છે મારે આવું તારું રૂપ જોવું નથી, હું તો હડતાળ પર જઉં છું. આંખોએ જોવાનું બંધ કરી દીધું. મહાકવિ છે, યોગી, જ્ઞાની, આચાર્ય, અનેક સદગુણ સંપન્ન ધર્માત્મા તો છે, પણ યોગ કવિ પણ છે. એટલે શું કહે છે, શરીર જોવા લાયક રહ્યું નહીં એટલે આંખો આંખો હડતાળ પર ગઈ, આંખો જ્યોતિ બંધ થઈ ગઈ કે આવું શરીર મને જોવું ગમતું. એમ આપણને જરા સમજાવે છે, હા, કવિની પરિભાષામાં, કવિની ભાષામાં સમજાવે. પેલી બહુ નિંદા સાંભળીને થાકી ગયું એટલે કાન હડતાળ પર ગયા, અને આ શરીર કદરૂપું થઈ ગયું ને અંગ ઉપાંગ, જે શંકરાચાર્યજી મહારાજે બહુ ડિટેલમાં સમજાવ્યું છે ને, અંગમ કલિતમ પલિતમ મુંડમ આવે છે ને આખું, હા, પંજર સ્તોત્ર, હા, પંજરિકા સ્તોત્ર. શરીર કેવું થઈ ગયું છે આપણું, બીજા જોવો તો બિચારાને ઉલટી થાય છે. તો આંખો કહે છે મારે તારું શરીર જોવું, એટલે શરીર આંખો પણ હડતાળ પર ગઈ. આગળ કહે છે, આ શરીર પણ તારી સન્મુખ આવતા યમથી જાણે કે ભયભીત થઈને અતિશય કંપવા લાગ્યું છે. મહાકવિ છે ને કે સાહેબ મને આમ કેમ થાય, સાહેબ મને કંપારી કેમ થાય છે. એટલે કહે છે કે ઘડીએ ઘડીએ યમરાજા દેખાય છે ને, મૃત્યુ દેખાય છે ને, એટલે તારે બીક લાગે છે કે હાય હાય મન લઈ જશે, હાય હાય મન લઈ જશે. એટલે તારું શરીર ધ્રુજવા લાગ્યું છે. શેનાથી ધ્રુજે છે? મૃત્યુના ભયથી કંપિત એવું તારું શરીર ધ્રુજે છે. આચાર્ય ભગવાન છે ભાઈ, આપણી આંખો ઉઘાડવા, આપણા જેવા ગાઢ નિદ્રામાં, મોહ નિદ્રામાં પડેલા પ્રાણીને જગાડવા માટે ભગવાન આચાર્ય દેવ જુદી જુદી રીતે આપણને સમજાવે કે કેમે કરીને આ બાબલો કે બેબલી એ ઊંઘમાંથી જાગે. તમે કરો છો કે નહીં ભાઈ? 7 વાગે જવાનું હોય તો બાબલાને ઉઠાડો કે નહીં? ગમે તે રીતે ઉઠાડો, કોઈ રીતે ના ઉઠે તો શું કરો? એટલે દૂધનો ગ્લાસ લઈને ચલો ભાઈ દૂધ પી લે ચલો. છોકરાને શું હોય, દૂધ મળે એટલે ઊંઘ આવતી હોય તો પણ ઉઠી જાય. તમને ખબર છે કે આ યોગ્ય નથી. પહેલાં એણે કોગળા કરવા જોઈએ અને પછી દૂધ પીવું જોઈએ. પણ હવે 3.5 વર્ષનો છે અને આજે હઠે ચડી ગયો છે, તો પહેલાં દૂધ આપીને પછી કોગળા કરાવો. દરરોજ ન કરાવે હો એવી રીતે, નહીંતર તો તબિયત બગડે. તો કોક વાર એવું કરાવવું પડે. આપણે પણ હઠે ચડી ગયા છીએ, આપણે કહે છે મને બંગલા બહુ મજા આવે છે, નવા નવા કપડાં, મોટરો, ખાવું પીવું, હરવું ફરવું, મને આ દુનિયામાં બહુ મજા આવે.
છે એમ આપણો મૂઢ મોહી દુષ્ટ નિદ્રામાં પડેલો આત્મા એને જગાડે છે. પુષ્પમાળા પહેલું વાક્ય, પુષ્પમાળાનું પહેલું વાક્ય, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. આ ભાવ નિદ્રામાંથી આપણને જગાડે છે. એટલે મમ્મી છે જેવી રીતે આઉટ ઓફ વે જઈને પણ પેલું સુગંધીદાર કેસરવાળું કે એવું કંઈ આમ ગરમા ગરમ એલચીવાળું દૂધ જરા આમ પેલા બાબાને સુગંધ આવે ને એટલે એની આંખ ઉઘડે કે ચલો પેલા, ચલો પેલા દૂધ પી લો બેટા, દૂધ પી લો, ચલો જો પોણા સાત થયા. હમણાં પપ્પા મૂકવા આવે છે ને, નહીં તો રિક્ષાવાળો આવશે મૂકવા, ચલો જલ્દી. આપણને કહે છે કે આપણને સંતો જગાડે છે. સંયમની શાળામાં, સત્સંગની શાળામાં સંયમનો નેમ છે. બોલીએ છીએ ને આપણે ભજન, સત્સંગની શાળામાં સંયમનો નેમ છે. હા રે, અમે નિશાળિયા રે જીવન સંગ્રામના, અમે નિશાળિયા રે જીવન સંગ્રામના. પણ આને તો કઈ નિશાળ જવું નથી. ભગવાનની પરાવિદ્યા, જ્ઞાનીઓની પરાવિદ્યા એ આને શીખવી નથી તો દુઃખ સિવાય બીજું કઈ મળશે નહીં. જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો ફોક. ભગવાનની અને જ્ઞાની પુરુષોની અનુભવવાણી દિવ્ય વિદ્યાને જાણ્યા વિના, સમજ્યા વિના અને જીવનમાં ઉતાર્યા વિના આપણને શાંતિ કે સાચો જીવનનો રાહ મળવાનો નથી. માટે આવા જુદા જુદા ઉપાયોથી આચાર્ય ભગવાન આપણી મમ્મી પણ છે ને આપણા પપ્પા પણ છે, આપણા ભાઈ પણ છે ને આપણી બહેન પણ છે, અને આપણા સર્વ પ્રકારે હિતકારી એવા પરમ કરુણાવંત મહાન ધર્માત્મા આચાર્ય દેવ અને બધાય જ્ઞાની પુરુષો એવા મહાન કરુણા સાગર છે. તો આપણે કેમ શરીર આમ ધ્રુજે છે, બીક લાગે છે કે સાહેબ મારે મરી જવાનું, સાહેબ મને કેન્સર, સાહેબ મને હાર્ટ એટેક, સાહેબ મને બ્લડ પ્રેશર, મરવું કોઈને ગમતું નથી. માટે આપણે પણ કોઈને મારવા નહીં, અપમાન આપણને ગમતું નથી, કોઈનું અપમાન કરવું નહીં. તૂતા કહીને કોઈને બોલાવવું નહીં, આપણને કોઈ તૂતા કહેતો ગમતું નથી. આપણને કોઈ ભૂખ્યા રાખે, આપણે ગરીબ બની જઈએ, આપણને કોઈ હળધૂત કરે તો ગમતું નથી. આપણા નિમિત્તે કોઈ ગરીબ બને નહીં, આપણા નિમિત્તે કોઈ હળધૂત થાય નહીં, એવો આપણે જીવનનો અભિગમ કેળવીશું. આપણે એવું જીવન જીવીશું કે જરા અઘરું તો છે અત્યારે અભ્યાસ રૂપે, પછી તું જ્ઞાની થાય એટલે સિદ્ધિ રૂપે. હું નિર્ભય છું અને બીજાને પણ ભય પમાડતો નથી. હું નિર્ભય છું અને બીજાને પણ ભય પમાડતો નથી. I am not afraid of anybody and I don't frighten anybody else. I am not afraid of anybody and I don't frighten anybody else. બંને સાથે છે. વચનામૃત શીર્ષક પત્રાંક 254. નિશંકતાથી નિર્ભયતા
હોય છે અને તેથી નિસંગતા ઉત્પન્ન હોય છે. માટે આપણે સાતે પ્રકારના ભયનો ત્યાગ કરવાનો છે. અહીં મૃત્યુના ભયનો ત્યાગ કરવા માટે કહે છે કે ડરવું નહીં, ગમે એટલું ડરીએ અને ગમે ત્યાં સંતાઈ જઈએ તો પણ મૃત્યુ કોઈને છોડતું નથી. કોઈ જીવે છે? મૃત્યુ કોઈને છોડે ખરું? ભાઈ અત્યારે હમણાં શું બોલ્યા? પૂજા બોલ્યા ને, એ પૂજામાં શું બોલ્યા? જય માલાની ત્રીજી કડી છે. શેની વાત ચાલે છે? આચાર્ય કહે છે કે તું ધ્રુજે છે કારણ કે તને મરવાની બીક લાગે છે, તો સ્વીકાર કરવો, અનિવાર્ય છે તેનો સ્વીકાર કરવો. ભાઈ દેહ છોડવો તે દરેકને માટે જરૂરી છે, અનિવાર્ય. દેહ કાયમ રહે નહીં, કોઈનો પણ દેહ કાયમ રહેતો તીર્થંકર ભગવાન ચક્રવર્તી, મોટા મોટા નારાયણ પ્રતિ નારાયણ કે બળદેવ કે મોટા કોઈ તમારા આજકાલ તમે જે કોઈને કહેતા હોય ફોર્ડ રોક ફેલર કે બીજા એવા કોઈ જેને આજકાલ દુનિયાના ક્યાં અશરણ મૃત કાયા મે હર્ષિત નિજ જીવન ડાલ સકેગા ક્યા. તારા બાપુજી ગુજરી ગયા ને તારે એમની સાથે જવું, તું જઈ શક્યો? તારી બા ગુજરી ગયા, પકડી રાખ્યા, બા તને જવા જ ન દઉં, બા તને જવા જ ન દઉં. પણ બા જતી રહી એટલે બાનો આત્મા જતો રહ્યો, તું સાથે જઈ શક્યો? તો તારી સાથે તારા દીકરા કે તારા પતિ કે તારી પત્ની કે તારા કોઈ બીજા સગાવાલા આવી શકે? ના આવી શકે. માટે સમજવું અને સ્વીકારવું. વોટ કેનોટ બી ક્યોર્ડ મસ્ટ બી એન્ડ્યોર્ડ વિથ ઇક્વેનિમિટી. What cannot be cured must be endured with equanimity. જ્યાં ઉપાય નથી ત્યાં સહનશીલતા કર્તવ્ય છે. જ્યાં ઉપાય નથી ત્યાં સહનશીલતા કર્તવ્ય છે. માટે મૃત્યુને જોઈને ધ્રુજવું નહીં. અત્યારથી પણ પ્રયત્ન કરીએ તો 12 વર્ષથી 24 વર્ષનો અભ્યાસ જોઈએ સામાન્યપણે. મૃત્યુનો મહોત્સવ કરવો હોય તો 12 વર્ષથી 24 વર્ષની તૈયારી કરવી જોઈએ. તમારી દીકરીના લગ્નમાં કેટલા વર્ષની તૈયારી કરી હતી? 4-5-6 કે 8-10 વર્ષની. મૃત્યુ મહોત્સવ કરવો હોય તો કેટલી તૈયારી જોઈએ? 12 વર્ષથી 14 વર્ષની તૈયારી. માટે એ પ્રમાણે તૈયાર થઈ જવું. અત્યારે એ ત્રણ મુદ્દા થયા. કેમ કાન સાંભળતા નથી, કેમ આંખો દેખતી નથી અને કેમ શરીર ધ્રુજે છે, એનો વક્રોક્તિથી ભગવાન આચાર્ય દેવે આપણને એનું કારણ સમજાવ્યું. વિશેષ અન્ય સમયે આપણને કહેશે અને આગળ આપણે સ્વાધ્યાય ચલાવીશું. અત્યારે આગળનો કાર્યક્રમ. ઓમ ઓમ શાંતિ 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 ઓમ.